नमस्कार दोस्तों, निर्मा स्पेशल में पंकज साधु तमारुं स्वागत करूं छूं। फरी पाछी शाळाओ शुरू थाय छे, जे बे वर्षथी शिक्षणनी हालत थई छे, जे बाळकोनी हालत थई छे, एमनी जे मानसिक स्थिति थई छे, ऑनलाइन ऑफलाइन ऑनलाइन ऑफलाइन, पेलो मोबाइल में जे बाळक मजारो पप्पा पासेथी लईने यूट्यूब ऊपर कार्टून जोतो तो, मूवी जोतो तो, टेब नी अंदर एनु मनोरंजन नुं साधन शिक्षण नुं साधन बनी गयुं। एमांथी भणवुं क्यारे ने एमां आ बधुं क्यारे जो कन्फ्यूज थई गयो। शाळानी अंदर शिक्षक एनो सारामां सारो मित्र हतो, एने एने घरमां कदाच कंई ओछुं आव्युं तो शिक्षक मलम लगावता। मित्रो एना शाळाना एना भाई भाई बहेन हता। आ ऑनलाइन ऑफलाइन शिक्षण नी अंदर बाळक केटलुं खरेखर शिक्षण मेळवी शक्यो छे एक सवाल छे। आओ वालीओने पूछिए कि तमारी दृष्टिए आ ऑनलाइन ऑफलाइन ऑनलाइन ऑफलाइन में आ इलोडा खातु शिक्षण केटलुं सफल थयुं छे। ऑनलाइन भणવામાં બહુ જ નિષ્ફળતા મળી છે, જે આગળ જેટલું ભણ્યા હતા ને બધું ભૂલી ગયા છે। અત્યારે સ્કૂલમાં એમને મોકલવા માટેનું કારણ એ છે કે એ સ્કૂલમાં હજી વધારે ભણી શકે, આગળનું એમને યાદ રહે, કારણ કે ઘરમાં બેસીને ભણાવવું બહુ ભારે પડે છે, નથી ભણતા, ઓનલાઈનમાં ભણતા જ નથી। ફોન હાથમાં હોય છે તો નજર પલટે એટલે એ લોકો એમનું કામ કરતા હોય છે, ગેમ રમતા હોય, કોઈ બી કામ, એમ પણ લેસન તો નથી કરતા। અમારે વારે ઘરે ટકોરવા પડે કે બાળક ભણે, લેસન કરે, પણ નથી કરતા, લેસન બી નથી કરતા। તો કે આ કંટાળો આવે, મોબાઈલમાં એક મોબાઈલ તકલીફ પડતી હતી, એક મોબાઈલમાં બે જણ લેસન કેવી રીતે કરે, ઘરમાં એક જ મોબાઈલ। હવે આના મિસ્ટરને નોકરી નહીં એટલે ફી તો એટલી આપી, પછી તો રેગ્યુલર ભરી જ છે, સમજો। મારા છોકરા ઉપર તો એ જ પોતે જ કરે, પછી હું ધ્યાન મારી રહેતી જ નહીં છોકરા ઉપર, ઘરનું કામ કરવાનું કે છોકરા ઉપર ધ્યાન રાખવાની। ઓનલાઈનમાં તો કશું છોકરાઓ ભણ્યા નથી, પણ અત્યારે જે ચાલુ થઈ ગયું છે સ્કૂલો એમાં ભણી રહ્યા છે, પણ અમે લોકો એટલી બધી ફીઓ બી ઓફલાઈનમાં બી અમે લોકો એટલી બધી ફીઓ બીઓ બધી ભરી છે તો કંઈ એ નથી, પણ જે અત્યારે સ્કૂલો ચાલુ થઈ ગઈ છે એમાં છોકરાઓ વ્યવસ્થિત ભણી લે છે, પણ બોર્ડવાળી પરીક્ષાઓ આવી રીતના લેવાશે ઓનલાઈનમાં કઈ રીતના તો છોકરાઓ બધા પાછળ પડી જવાના છે, એટલે એમાં આપણે કશું થાય એ નહીં થાય, પણ અત્યારે જે ઓનલાઈન સ્કૂલો ચાલુ થઈ છે એ બહુ સારું થયું છે। ચિંતા એ કે આગળ એમનું શું થશે ભવિષ્ય, આ બે વર્ષ એમને નડશે કે આગળ વધશે કંઈ ખબર નથી પડી રહી। બાકી ઓનલાઈનના અંદર તો બિલકુલ સક્સેસ છે જ નહીં સાહેબ, એકદમ પાછા પડી ગયા, કેમ કે જે નહોતું હું નહોતું શીખવા જેવું શીખી ગયા છો ઓનલાઈનના અંદર મોબાઈલમાં। હવે એક ઘરના અંદર એક મોબાઈલ અને ચાર બાળક હોય તો શું કરવાનું સાહેબ, લડમ લડીને ઝઘડા બચારા। અને હવે મિડલ ક્લાસના તો માણસ બધા કહે ને સાહેબ, ઘરમાં મોબાઈલ થોડી 8-10 કે ચલો આમનો મોબાઈલ આલે આમનો મોબાઈલ આલે, એ રીતે તો પ્રોબ્લેમ રહેવાની જ સાહેબ। જેવી રીતે કે આપણે જોઈએ છીએ કે સૌથી પહેલાં તો મોંઘી દાટ ફીસ લઈને જે સ્કૂલોએ બરાબર એમને ઓનલાઈન સ્ટડી આપી છે એમાં ફીસ તો વાલીના માટે બહુ મોટો પ્રશ્ન હતો જ, એમને ચૂકવવામાં બહુ ઘણી તકલીફ પડતી, પણ જ્યારે ઓનલાઈન ભણવાનું થયું તો તમને ખબર છે કે મોબાઈલો નવા લેવા પડે, બરાબર એન્ડ્રોઈડ ફોન કે સ્માર્ટફોન લેવા પડે, એ ના પોસાય, એની સાથે સાથે તે દર મહિને એને જે નેટવર્ક કરવું પડે 250-300 રૂપિયાનું એ ના પોસાય। અને તમે જોયું હશે કે અત્યારે તાજેતરમાં જ જે નેટવર્કની ફીસ વધી ગઈ બરાબર, જે પણ ના પોસાય, આપણે ક્યાંક ને ક્યાંક આપણે આ રીતે તો આપણે નુકસાન છે જ, સાથે જે બાળકોને માનસિક રીતે પણ નુકસાન થઈ રહ્યું છે કે જે પ્રશ્ન જે લાઈવ જે ટીચરને પૂછી શકીએ એ પૂછી શકતા નથી બરાબર। એકવાર એ લોકો સ્ટડી કરાવ્યું એ પછી એમાં કોઈ બાળક નબળું છે કે એને આવડ્યું કે નથી આવડ્યું એ પણ સમજ આવતી નથી, અમે આ પ્રશ્ન કોને કહેવો તો એ ઓનલાઈન જ ખાલી ભણતર છે, સ્કૂલમાં તો કોઈ કહેતો કોઈ અમારો સંભાળવા માટે છે જ નહીં, ત્યાં બેઠા જ નથી, તો આપણા બાળકો પાછા ને પાછા નબળા થવાના જ છે એમાં કોઈ શક્યતા જ નથી। શરૂઆતમાં ઓનલાઈન શિક્ષણની બહુ મોટા ઉપાડે વાતો થતી હતી, પરંતુ કેટલીક વરવી વાસ્તવિકતા સામે આવી। આપ જાણો છો લગભગ 40% કરતો વધુ લોકો પાસે નેટવર્કનો પ્રોબ્લેમ છે, ગામડાની વાત તો જવા દો પરંતુ શહેર વિસ્તારમાં પણ નેટવર્કના ધાંધિયા છે, સાથે સાથે ઓનલાઈન શિક્ષણ માટે પાયાની જરૂરિયાત એવો એન્ડ્રોઈડ ફોન પણ લગભગ 40-45% વિદ્યાર્થીઓ વાલીઓ પાસે નથી। આથી શરૂઆતમાં બહુ ગાજેલા મેઘ વરસ્યા નહીં અને ઘણી બધી તથ્ય સામે આવ્યા। હવે આપણે વાત કરી છે ઓનલાઈન શિક્ષણની, તો જે પ્રેક્ટિકલ છે દાખલા તરીકે MBBS
મેડિકલની અંદર ફર્સ્ટ એમબીબીએસમાં મોટા ભાગે પ્રેક્ટિકલ છે, એક સમય સેકન્ડ કે થર્ડ યર થિયરિટિકલ ચાલી જાય, પરંતુ ફોર્થ યર એ ક્લિનિકલ છે, થર્ડ યર ક્લિનિકલ છે, અને ફર્સ્ટ યર જેની અંદર જે બેઝિક વિષયો આવે છે શરીર વિજ્ઞાનના, એનોટોમી હોય, ફિઝિયોલોજી કે બાયોકેમિસ્ટ્રી, આની અંદર શું કરશે. એન્જિનિયરિંગની વાત કરીએ તો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, તો એમાં એ મોટાભાગે પ્રેક્ટિકલ જ આવે છે, તો બાળકો કેટલું શીખ્યા હશે. શરૂઆતમાં થોડો સમય સારું લાગતું હતું ઓનલાઈન શિક્ષણ, પરંતુ આપ જોઈ શકો છો વોટ્સએપ પર કેટલાય મીમ આવે છે, કેટલાય વિડીયો આવે છે કે બાળકો, નાના બાળકોની, આપણે મોટાની વાત કરીએ, હવે નાનાની વાત કરીએ તો બાળકો શાળાએ જવા તૈયાર નથી, રડે છે, વાલીઓ સાથે ઝઘડે છે, આવા ઘણા બધા મીમ આવે છે. સાથે સાથે એવા પણ મીમ આવે છે કે આ કોરોના બેચ છે, કોવિડ બેચ છે, પાસ આઉટ, એટલે કે એમને નોલેજ સદંતર ઝીરો છે, એટલે ઓનલાઈન શિક્ષણ ખરેખર એટલું પ્રેક્ટિકલી સફળ થયું નથી. તો જ્યારે ઓફલાઈન વર્ગો ચાલુ કરવામાં આવી રહ્યા છે તો અભ્યાસક્રમને રિવાઇઝ કરવો જોઈએ, એવું હોય તો બે ભાગ પાડવા જોઈએ કે એક ચાલુ અભ્યાસક્રમ અને બાકીનો જરૂર પડે તો એક્સ્ટ્રા કલાકો, એક્સ્ટ્રા વર્ગો લઈ અને જૂના અભ્યાસક્રમને રિવાઇઝ કરવો જોઈએ. હવે આપણે વાત કરીએ છીએ ફીની. છેલ્લા પોણા બે વર્ષથી શાળાના દરવાજાઓ ખુલ્યા નથી, છતાં પણ ફી એમની એમ છે. સરકારે મોટા ઉપાડે જાહેરાત કરેલી કે ફી ઘટાડવામાં આવશે, ફી ઘટાડવામાં આવશે, પરંતુ 70-80% સ્કૂલોને કોલેજોમાં ફી ઘટાડવામાં આવી નથી. સ્કૂલોમાં સામાન્ય ફી હોય છે, 1000થી નીચે ફી હોય, કદાચ વાલી પોસાઈ શકે, પરંતુ જેની લાખોમાં ફી છે, દાખલા તરીકે મેડિકલ કોલેજોની 6 માસની 4 લાખ 5 લાખ 7-7 લાખ સુધી ફી છે ગવર્મેન્ટ કોટાના, કહેવાય છે જીક્યુ ગવર્મેન્ટ કોટા, પરંતુ એની અંદર પણ વાર્ષિક મિનિમમ 5 લાખથી માંડી અને 12 લાખ સુધી ફી હોય છે, તો ભાઈ ગવર્મેન્ટ કોટા ક્યાંથી કહેવાય છે. અને મેનેજમેન્ટ કોટામાં તો મિનિમમ 12 લાખથી માંડી અને 28 લાખ સુધી ફી હોય છે, તો એમાં પણ એક પણ રૂપિયાની કોઈ પ્રકારની રાહત આપી નથી. ફક્ત કેટલીક કોલેજોએ એને ઇન્સ્ટોલેશન એટલે 2 કે 3 ભાગની અંદર અથવા 2 મહિના લેટ ભરવા માટે એમણે કહ્યું છે, પરંતુ રાહત નથી આપી. સ્કૂલ ફી ખરેખર માફ કરવી જોઈએ, એની જાહેરાતો કરી છે, પરંતુ પ્રેક્ટિકલ જરાય અમલ થતો નથી. આ અંગે નામદાર હાઈકોર્ટે બી વારંવાર રજૂઆત કરી છે. વિદ્યાર્થી વાલી મંડળ તરીકે અમે બી શિક્ષણ મંત્રીથી માંડી અને મેડિકલ ક્ષેત્ર માટે આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છે, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે. વિદ્યાર્થી વાલીઓને બહુ જ મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. બાળક શાળાએ જાય છે ને, ત્યારે હું તમને કહું કે આ કોરોના કાળમાં આર્થિક મંદીના કારણે, ઇકોનોમિકલ પ્રોબ્લેમ્સના કારણે ઘરમાં કદાચ ક્લેશ થતો હોય અથવા કંકાસવાળું જ પરિવાર હોય, મમ્મી પપ્પા ઝઘડતા જ હોય, બાળકના માટે એક સાયકોલોજીકલી એના સ્ટ્રેસને દૂર કરે એવું રાહત આપનારું સ્થળ એનું શાળા હતી, એનો શિક્ષક હતો, અને એના શાળામાં જે દોસ્તો હતા એનો આખું બીજું પરિવાર હતું. આવું બાળકોને પૂછે, તમને શાળા વગર ગમતું હતું ખરું? એમની માનસિક સ્થિતિ શું હતી શાળા વગર, અને હવે કેવું લાગે છે? સ્કૂલનો બહુ યાદ આવતી હતી, ઘરે આમ ભણવાની ઈચ્છા નહોતી થઈ, સ્કૂલમાં આવ્યા તો આમ સારું લાગ્યું કે કેટલા ટાઈમ પછી સ્કૂલ ખુલી, તો બહુ આનંદ આવ્યો. બહુ સરસ. ઓનલાઈનમાં મુકવા નેટવર્ક જતું રહેતું હતું, તો ક્યારેક ટીચરનો અવાજ બરોબર નહોતો સંભળાતો, એ બધી, ને પછી બોર્ડ ઉપરનું ઝાંખું દેખાતું હતું, એ બધી તકલીફો પડતી હતી. જ્યારે ઓફલાઈનમાં એવી કંઈ તકલીફ નહોતી પડતી, જ્યારે ક્વેશ્ચન થતો તો ટીચર સામે આપણે પૂછી શકતા હતા. ઓનલાઈનમાં તો એટલે પહેલાં તો બાળકોને સમજણ નહીં પડતી હતી, એટલે કોઈક કોઈકને સમજણ પડતી હતી, ને ઓફલાઈનમાં છે ને જેમને સમજણ ના પડે ટીચરની, તો પહેલાં તો બહુ યાદ આવતી હતી. ને બીજા હવે સ્કૂલ ખુલી ગઈ તો એ તો કંઈ વાંધો નહીં, એટલે બહુ સારું થયું. સરકારે આ બહુ સારું કર્યું કે સ્કૂલો ખોલી નાખી, કારણ કે પહેલાં તો અમને જે ક્વેશ્ચનમાં તકલીફ પડતી હતી તો ઓનલાઈનમાં એટલે હિચકિચાતા હતા, એટલે આપણે બધું જ ગુમાવી શકાય એવું બી કહી શકાય, કારણ કે જે પ્રશ્નમાં આપણને સમજણ નહીં પડતી હતી એ ઓફલાઈનમાં, એટલે ટીચરને ડાયરેક્ટલી પૂછી લઈએ કે ટીચર આ શું છે, ને ચર્ચા બી કરી લઈએ એકબીજાથી ટીચરને, એટલે
ટીચર જોડે નહીં તો ફ્રેન્ડ જોડે બી આપણે શેર કરી શકીએ અને ચર્ચા કરી શકીએ, પણ ઓફલાઈનમાં ઓનલાઈનમાં છે ને એ વાતની તકલીફ થતી હતી, કઈ પ્રશ્નની ચર્ચા બી આપણે સરખી રીતે નહીં કરી શકતા હતા. સ્કૂલની બહુ જ યાદ આવી, કારણ કે એક એક કે છ મહિના જેવું તો સ્કૂલ તો એટલે સળંગ બંધ થઈ ગઈ હતી કોરોના કાળમાં, તો એનાથી વધારે તકલીફ થઈ અને ટીચરો યાદ આવ્યા, કારણ કે છે ને ઓનલાઈન ક્લાસ તો ટીચર કહેતા લેતા હતા, પણ કોઈક બાળક જોઈન થતું તો કોઈક નહીં થતું, ને બહુ બધું મિસ કર્યું ઓનલાઈન ક્લાસ. ઓફલાઈનમાં તો વધારે મજા આવે, ઓનલાઈનમાં તો મને તો જરાય નહીં આવતી હતી સરખી રીતે. શાળામાં આપણે ભણીએ તો આપણને મજા આવે ને આપણે ટીચર સામે હોય તો આપણને પ્રશ્ન પૂછવાની ઈચ્છા પણ થાય ને, ઓનલાઈનમાં નહોતી થતી કે પહેલાં થતી હતી કે ટીચરને પ્રશ્ન પૂછે, પણ બીજું પછી બે ત્રણ મહિના પછી એવું થાય કે કોણ પ્રશ્ન પૂછે, બાકી બધા પૂછે તો છે. રિઝલ્ટમાં તો બહુ માઠી અસર પડી, કારણ કે સ્પીડ ઓછી થઈ ગઈ, યાદ રહેવાનું ઓછું થઈ ગયું, પછી ભણવામાં કંટાળો આવવા લાગી ગયો. સ્કૂલ ખુલી તો એવી ફિલિંગ્સ છે કે હવે મિત્રો સાથે વાતો કરી શકીએ, ટીચર સામે છે તો આપણે ક્વેરી કોઈ હોય તો પૂછી શકીએ, પછી અહીંયા પીટીનો લેક્ચર છે તો આપણે રમી પણ શકીએ, મોજ મસ્તી ઓફલાઈન કરી શકીએ. ઘેર તો પલંગમાં પડ્યા હોય તો ઓનલાઈન ભણવાનું એટલે ભણવાનું નહીં, ભણવાનું કેમેરો બંધ હોય તો આપણે કેમેરો બંધ કરી દેવાનો અને આપણે મસ્તી કરવાની અને આજુબાજુ ચાલુ કરીને ભણવા, ફ્રેન્ડ્સ ઉપર વાતો કરવાની. એમ જ્યારે સ્કૂલો બંધ હતી ત્યારે તો અમારું 10મા ધોરણનું કરિયરનું વર્ષ હતું ને, ત્યારે અમારી સ્કૂલો બંધ હતી ત્યારે અમે લોકો ઓનલાઈન ભણતા હતા, પણ અમને અમને ખબર જ નથી પડતી કે અમે લોકો પ્રશ્ન કરીએ કઈ રીતે કરીએ ના કરીએ. અને હવે જ્યારે અને ટીચરોની પણ બહુ યાદ આવતી હતી કે ટીચરને અમે ક્યારે મળીશું ને અમે એમને બધા પ્રશ્ન પૂછીશું, વાતો કરીશું, ફ્રેન્ડ્સને મળીશું. ને હવે સ્કૂલો ખુલી છે ને એટલે ટીચરો સાથે પણ અમને ભણવાની મજા આવે છે, ઉત્સાહ જાગે છે કે અમે એમને આ ક્વેશ્ચન કરી કે અમને આન્સર શીખવાડો. રિઝલ્ટમાં જો બંધ હોત ને સ્કૂલ તો હાઉ ડાઉન થઈ જતો, કારણ કે ઘરે ભણવાનો એટલે કે ટાઈમ પાસ જ જતો હતો. અને હવે તો સ્કૂલો ચાલુ થઈ ગઈ છે એટલે રિઝલ્ટમાં ઘણો ફરક આવે છે, કારણ કે ટીચરો આપણને બધું શીખવાડે છે, સમજાવે છે ને આપણને મગજમાં ઉતરી જાય છે કે આમ આ જવાબ આવી રીતે આપશે એમ. સ્કૂલો ચાલુ થઈ તો અમને ભણવામાં ખૂબ જ સરળતા પડી, કારણ કે જ્યારે ઓનલાઈન સ્કૂલો ચાલુ હતી ત્યારે અમે લોકોને ભણવામાં ખૂબ જ તકલીફ પડતી હતી, કારણ કે ઓનલાઈન લેક્ચર્સ હોય ત્યારે નેટવર્કની પ્રોબ્લેમ હોય તો એના કારણે સર ટીચર્સનો અવાજ બી અમને લોકોને સંભળાઈ નહોતો શકતો, તો એના કારણે અમે લોકો ભણી પણ નહોતા શકતા બરાબર રીતે. અને વાત કરીએ તો મોબાઈલ ઘરમાં એક બે હોય, એનાથી વધારે મોબાઈલ કેટલા હોય, તો એટલા બધા લોકો વચ્ચે એક બે મોબાઈલ હોય તો અમને ભણવામાં પણ ખૂબ તકલીફ પડતી હતી. અને ઓફલાઈન સ્કૂલો સ્ટાર્ટ થઈ તો એ બધી વસ્તુઓ સાઈડમાં રહી ગઈ અને અમે લોકોને કોઈ પણ તકલીફ હોય તો અમે સીધું ટીચરને પૂછી શકીએ છીએ, ટીચર અમને ખૂબ સરળતાથી સમજાવી દે છે. અને ઓફલાઈન સ્કૂલ ચાલુ કરી તો આપણે સ્કૂલમાં પીટીનો પીરિયડ આવે તો આપણે રમી લઈએ તો આપણું માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય, જ્યારે આપણે ઓનલાઈન ભણતા હતા ત્યારે એવું કશું હતું ને, બધી જગ્યાએ બસ નેગેટિવિટી જ હતી. સ્કૂલને ટીચર્સ તો બહુ જ યાદ આવ્યા, કારણ કે જ્યારે ઓફલાઈન અમે લોકો આવ્યા ત્યારે કંઈ પણ ક્વેરી હોય તો આપણે સીધું ટીચરને પૂછી લઈએ અને ટીચર આપણને સમજાવતા બી ખરા. અને એવું નહોતું કે ઓનલાઈનમાં ટીચર્સ અમને લોકો સમજાવતા નહોતા, ટીચર્સ પણ અમને લોકોને ખૂબ જ સારી રીતે સમજાવતા હતા, પણ હવે અમારો પાયો થોડો કાચો રહી ગયો, કારણ કે અમારું 10th હતું અને અમારો પાયો કાચો રહી ગયો, કારણ કે સ્કૂલો ઓફલાઈન ચાલુ નહોતી, સ્કૂલો ખાલી ઓનલાઈન જ હતી, એના કારણે અમને 10th બી ખૂબ જ પ્રોબ્લેમ પડે છે. કોરોના જતો રહે, કોરોના આવતો રહે, સ્વરૂપ બદલીને આવે, થોડી વાર ઘરે ભણો ઓનલાઈન, પછી પાછા ક્લાસરૂમમાં જાઓ ઓફલાઈન ભણો. ખરેખર જે ક્લાસરૂમમાં બેસીને બાળક જે ભણે, જે લાઈવ કહેવાય છે, શિક્ષક સામે હોય, વચ્ચે પ્રશ્ન પૂછે, જે મોજ હતી ક્લાસરૂમની, ખરેખર તો મને પ્રશ્ન એ થાય છે કે શિક્ષકો પોતે કદાચ પગાર ચાલુ છે એટલે એમને એમ લાગતું હશે કે અમે ભણાઈ રહ્યા છીએ ઓનલાઈનમાં, પણ દૂધ દોણામાં જાય છે કે નહીં. આ જે બાળકો આ પાયો આ બે વર્ષમાં કેવો 20-21માં કાચો રહ્યો પાકો, આવો શિક્ષકોને જ પૂછીએ. ઓફલાઈન ક્લાસ ચાલતા હતા શરૂઆતમાં ત્યારે બાળકો અમને હોશિયાર મળતા, હવે ઓનલાઈન શિક્ષણ જ્યાંથી શરૂ થયું છે ટેકનોલોજી ખૂબ ઊંચી છે,
પણ આ ટેકનોલોજીની અંદર જ્યારે આ બાળકોને શિક્ષણ લેવાનું આવ્યું ત્યારે બાળકો ખરેખર ભણવાનો ઉપયોગ જે થવો જોઈએ એની જગ્યાએ એ એટલી બધી ટેકનોલોજી આગળ પ્રમાણે શીખી ગયા એ ટેકનોલોજીમાં એ લોકો શિક્ષણ ભૂલી ગયા છે. શિક્ષણ એવું ભૂલી ગયા છે એમને. તમે ગેમોની વાત કરો તો એ અલકમલકની ગેમો એ એમાં રમતા હોય છે. વાલીને બિચારાને એવું હોય છે કે મારો દીકરો શિક્ષણ મેળવી રહ્યો છે પણ ખરા અર્થમાં એણે ત્યાં શિક્ષણ મેળવ્યું નથી, એ બીજી ટેકનોલોજી તરફ વળી ગયો છે. અને ખરેખર એ આપણને જે સાચો અને સારો વિદ્યાર્થી જોઈએ એ આપણને મળી શક્યો નથી, એ ગેરમાર્ગે દોરાઈ રહ્યો છે. એની પ્રવૃત્તિઓ એટલી બધી વધી ગઈ છે, ફાલતુ પ્રવૃત્તિઓ, કે જ્યારે એ ક્લાસમાં હવે આવ્યો છે પાછો ત્યારે અમને એવું લાગે છે કે બાળકો ખરેખર આ શિક્ષણ માટે આવ્યા છે કે બીજી કોઈ પ્રવૃત્તિ માટે આવ્યા છે એવું અમને જણાઈ રહ્યું છે. ધ્યાન તો આપ્યા જ છે, પહેલાં પણ આપતા હતા, પણ હવે જે 2 વર્ષ પછી જે બાળકો આવ્યા છે એમાં કામ ખૂબ જ વધી ગયું છે. અને સૌથી પહેલાં તો બાળકોનો જે વિકાસ હતો, જેમનો સર્વાંગી વિકાસ હતો, તે બિલકુલ જાણે ઘટી ગયો હોય એવું લાગે છે. હોશિયાર બાળકો પર પણ આ પરિસ્થિતિનો અસર થઈ છે. એ લોકોનો પણ એમ લાગે છે કે ભણવામાં ઘણા સ્લો થઈ ગયા હોય, જે પહેલાં જે અમને સામેથી જે જવાબની અપેક્ષા રહેતી હતી એ હવે બિલકુલ જણાતી નથી જાણે ક્લાસમાં. અને પરિસ્થિતિ અત્યારે એવી છે કે બાળકો તરફથી અમને જે સાથ સહકાર મળવો જોઈએ એ અમારી અપેક્ષા કરતાં ઘણો ઓછો અમને મળે છે. એઝ અ ટીચર આપણે અત્યારે સ્કૂલો ચાલુ થઈ ગઈ છે તો એ સારી વાત છે, કેમ કે ઓનલાઈનમાં આમ એક રીતે પરિસ્થિતિ મુજબ સારું હતું પણ ઘણી બધી તકલીફો પડતી હતી. જેમ કે ગણિત અને વિજ્ઞાન જેવા જે વિષયો છે એ છોકરાઓ ઓનલાઈનમાં વ્યવસ્થિત સમજી જ નથી શકતા અને ઘણા બધા એમને પ્રશ્નો પણ હોય છે વિજ્ઞાન જેવા વિષયમાં અને ગણિત જેવા વિષયમાં. તો એ રૂબરૂ જે ઓફલાઈનમાં જે રીતે સમજી શકે છે એવી રીતે ઓનલાઈનમાં એ પૂછી પણ નથી શકતા અને સમજી પણ નથી શકતા વ્યવસ્થિત. આપણી વર્ષો જૂની પરંપરા પ્રમાણે બાળકો ઓફલાઈન એજ્યુકેશનથી ટેવાયેલા છે, એટલે કોરોનાના કારણે સંજોગોવશાત ઓનલાઈન એજ્યુકેશન આપણે કરાવવું પડ્યું. નવી ટેકનોલોજીથી એમને માહિતગાર તો કર્યા પણ આપણા બાળકો વર્ષોથી જૂની પરંપરા ઓફલાઈનથી ટેવાયેલા હોવાથી અહીંયા જોઈએ એટલું અમને રિઝલ્ટ મળ્યું નથી. શરૂઆતમાં જ્યારે સરકારે ડિક્લેર કર્યું એટલે અમે ઓનલાઈન એજ્યુકેશનમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સંકળાય એના માટે ખૂબ પ્રયત્નો કર્યા. કારણ કે અમારો વ્યવસાય એવો છે કે શિક્ષક અને વિદ્યાર્થીઓ જે જીવન સંબંધ ધરાવે છે, અન્ય વ્યક્તિઓ પાસે તો વ્યક્તિ જતા ગભરાય પણ અમારા વિદ્યાર્થીઓ અમારી સાથે પ્રેમથી ઉત્સાહભેર આવતા હોય છે. એટલે ઓનલાઈન જ્યારે ચાલુ થયું એટલે વિદ્યાર્થીઓને દુઃખ તો થયું પણ અમે એમને ઓનલાઈન એજ્યુકેશન શું છે, મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરવો અને આ તમે કોમ્પ્યુટર યુગના બાળકો છો તો તમારે મોબાઈલ દ્વારા ઓનલાઈન એજ્યુકેશન ફ્યુચરમાં લેવાનું થાય તો કેવી રીતે તમે લેશો એ અંગે સ્ટાર્ટિંગમાં અમે એમને મોટિવેશન કર્યા અને આ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો, તમને શિક્ષક ભણાવે તો કેવી રીતે તમે કામ કરશો આ અંગેની શરૂઆતમાં મેં સંપૂર્ણ માહિતી આપી. એના કારણે બાળકો શરૂઆતમાં અમારી પાસે ઉત્સાહભેર જોડાયા અને એ અંગેની મેં સંપૂર્ણ સમજ આપી. પણ ઓનલાઈન એજ્યુકેશન જેમ દરેક વસ્તુના 2 પાસા હોય છે, ફાયદા એમ ગેરફાયદા, એમ આ ઓનલાઈન એજ્યુકેશનના પણ થોડાક ફાયદા પણ છે અને થોડાક ગેરફાયદા છે. જે વિદ્યાર્થીઓ ઉત્સાહી હતા, હોશિયાર હતા, એ લોકોએ ઓનલાઈન એજ્યુકેશનને બહુ સરસ રીતે સ્વીકારી લીધું. દાખલા તરીકે 25-30% સ્ટુડન્ટોએ મારા ક્લાસમાં ઓનલાઈન એજ્યુકેશન દ્વારા શિક્ષણ મેળવવા પ્રયત્ન કર્યો. જ્યાં જ્યાં એમને પ્રશ્નો ઊભા થયા તો મને ઊભા થઈને પૂછતા હતા, સમસ્યાઓ પર્સનલ ચેટિંગ દ્વારા બી મને દાખલામાં મને કહેતા હતા. હું બધી જ રીતે પ્રયત્ન સારો કરતી હતી, બોર્ડ ઉપર બી દાખલા ગણાવતી હતી, છેલ્લે એમની એક્ઝામ પણ લેતી હતી અને પ્રશ્નો પણ પૂછતી હતી. પણ અમને જે ઓફલાઈન એજ્યુકેશનમાં 100% અમને જે સહકાર મળતો હતો એ અમને ઓનલાઈનમાં મળ્યો નથી. જ્યારે જ્યારે અમે પૂછીએ એની પ્રોબ્લેમ તો માંડ 2-3 વિદ્યાર્થી જ ઊભા થાય અને એમના પ્રશ્નો પૂછે. પછી ધીમે ધીમે એમનો રસ ઓસરતો ગયો એટલે બાળકો ઓનલાઈન એજ્યુકેશનમાં લિંક ચાલુ તો કરી દે પણ ત્યાંથી ખસી જતા હતા. જેવો અમને ડાઉટ જાય એટલે અમે પૂછીએ ચલો વિડીયો ઓન કરો તો બાળકો ખરેખર ત્યાં હોય જ નહીં. અને અમુક સંજોગોમાં તો બાળકો ઓનલાઈન એજ્યુકેશનના બહાને મોબાઈલનો દુરુપયોગ કરતા હતા. આ ઉપરાંત અમુક સ્ટુડન્ટ જ્યારે ન જોડાય તો અમે એમને ફોન કરીએ વાલીઓને, તો વાલી અમને જાત જાતના જવાબો આપે. કારણ કે બધા પાસે સ્વાભાવિક છે એરિયા પ્રમાણે બધા બાળક પાસે સ્માર્ટફોન ન પણ હોય, તો આ સંજોગોમાં વાલી એ લોકોને 3 બાળકો હોય તો 1 બાળકને વારાફરતી ભણવા માટે ઓનલાઈન મૂકે,
તો બીજા બાળક ભણી નહોતા શકતા. અમુક પાસે તો સ્માર્ટફોન જ નહોતા એટલે ઉત્સાહ હોવા છતાં બી એ જોડાઈ શકતા નહોતા. અમુક સંજોગોમાં ટીચર બેટરી લો થઈ ગઈ છે આમ કરીને બાળકો ખસી જતા હતા. એટલે જોઈએ એવો અમને સહકાર મળ્યો નથી, રિઝલ્ટ મળશે પણ નહીં. ઓફલાઈન એજ્યુકેશનમાં ઓનલાઈન એજ્યુકેશન આમ જોવા જાવ તો નિષ્ફળ ગયું છે, જોઈએ એવું રિઝલ્ટ ધોરણ 10 અને 12માં તો મળશે નહીં. સરકારશ્રીએ સારો નિર્ણય લીધો કે જલ્દી ઓફલાઈન શિક્ષક ચાલુ કરી દીધું, કારણ કે બાળકો તો એકદમ નબળા પડી ગયા છે. એનું સ્તર લાવતા હજુ મને લાગે છે 2 થી 3 વર્ષ જશે. અને જે ઓનલાઈન ક્લાસમાં અમે પ્રાઇમરીના જે વિદ્યાર્થીઓ હતા તો જોડાતા જ નહોતા, માણ 10-15% વિદ્યાર્થીઓ હાજરી આપતા હતા અને વાલીને પણ અમે ફોન કરીને વારંવાર જણાવતા હતા પણ એ કોઈ પ્રતિસાદ સારો મળતો નહોતો. હવે જ્યારે બાળકો આવતા થયા છે તો શરૂઆતના દિવસોમાં એકદમ પાકી હાજરી હતી, ત્યારબાદ અમે ફોન કરીને વાલીઓને જણાવ્યું કે શાળા ચાલુ થઈ ગઈ છે, હવે તમે મોકલો, કોઈ વાંધો નથી. તો ધીરે ધીરે બાળકો આવતા થયા છે પણ એકદમ દુઃખ સાથે કહેવાનું કે ઘણું સ્તર નીચું ગયું છે, એકદમ નીચું કહેવાય. જ્યારે 3જા ધોરણના ક્લાસમાં જઈએ તો આપણને એવું લાગે કે આ બાળક માંડ હજુ 1લા ધોરણનું થોડુંક કવર કરી શકશે. ખરેખર બહુ આ દુઃખલાયક કહેવાય. શિક્ષકોએ ઘણી મહેનત કરવી પડશે, સાથે વાલીઓએ વિદ્યાર્થીએ પણ ઘણી મહેનત કરવી પડશે. મેં પહેલા જ વાત કરી કે ઓનલાઈન શિક્ષણમાં બાળકોને એના શાળાના મિત્રો નથી મળતા. એ બાળક તમે છેલ્લે થયેલા સર્વે અનુસાર ભારતમાં 7માંથી 1 બાળક ડિપ્રેશનથી પીડાય છે. હવે સવાલ અહીંયા એ છે કે આ જે બાળકમાં હતાશા આવી છે કારણ કે એનું શેરિંગ બંધ થઈ ગયું છે, કારણ કે મિત્રો સાથે શાળામાં શેરિંગ કરતો હતો, શિક્ષકો સાથે શેરિંગ કરતો હતો અને એનું સમાધાન એને મળતું હતું. આના કારણે બાળકો શું શું સફર કર્યું હશે, એને એન્ઝાયટી, ડિપ્રેશન, અનિંદ્રા અને એના કારણે ખોરાક ઓછો લેવો, ચીડિયાપણું આવવું બાળક. અને હવે જ્યારે ઓનલાઈન ચાલુ થયું, ઓફલાઈન ચાલુ થયું છે વર્ગખંડમાં, ત્યારે એ જ મમ્મી પપ્પા પેલા 100માંથી 100 માર્ક લાવનારાની જોડે એને હરીફેમાં મૂકી દેશે. દરેકની ક્ષમતા જુદી હોય છે, દરેકનો પરિણામ લાવવાની તાકાત જુદી છે અને વિષયો જુદા છે. કોઈ લલિત કલામાં માસ્ટર હોય તો કોઈ ચિત્રકલામાં માસ્ટર હોય, કોઈ સંગીતમાં માસ્ટર હોય, પણ આપણા મમ્મી પપ્પાઓ ફરી પાછો એને પેલી હોડમાં ધકેલી દેશે અને એ વિદ્યાર્થી પછી એના કારણે 2 વર્ષમાં એનો પાયો કાચો રહ્યો છે અને હરીફેમાં ધકેલવાના કારણે જે હતાશા એને ઘેરી વળશે એ શું પરિણામ લાવશે તો એક સાયકોથેરાપિસ્ટ જ કહી શકે. આવો એમને પૂછીએ. કોવિડના લોકડાઉન પછી હવે ઘણા બધા બાળકો, ખાસ કરીને 10મા 11મા 12મા વાળા મારી પાસે આવી રહ્યા છે કે જે લોકોને ભણવામાંથી રસ ઉડી ગયો છે. પહેલાં ટોપર્સ રહ્યા હતા પણ અત્યારના કયા સબ્જેક્ટમાં કેટલા ચેપ્ટર્સ છે અથવા તો કયા ચેપ્ટરમાં શું શું કન્ટેન્ટ છે એ પણ કદાચ એમને અત્યારે ખબર નથી. એટલું ભણવાથી એ લોકો જાણે દૂર ડિટેચ થઈ ગયા છે. મિત્રો, કોવિડ વખતે જે આખી ઓનલાઈન એજ્યુકેશનની સિસ્ટમ થઈ એણે ખરેખર અભ્યાસ ઉપર જાણે દાટ વાળી દીધો છે. શાળા અને ઓનલાઈન એજ્યુકેશન એ બંનેમાં બહુ જ મોટો તફાવત છે. સ્કૂલે એટલે કે શાળાએ જ્યારે બાળક જતું હતું ત્યારે એને એક માહોલ મળતું હતું જ્યાં એના જેવડા જ બીજા છોકરા છોકરીઓ હોય, એમની આંખોની સામે ટીચર હોય, એ લોકો બધા યુનિફોર્મમાં સરખા બેન્ચ ઉપર બેસી અને વાંચતા હોય, કંઈક ડાઉટ લાગે તો એકબીજા સાથે ડિસ્કસ કરે, ટીચરને પણ પૂછે. કે ક્યારેક ઘણીવાર બાળકોને એવું લાગે કે આવું હું પૂછીશ તો કેવું લાગશે, તો કદાચ ટીચર જતા હોય ત્યારે પાછળ જઈને પૂછી લે કે ટીચર આમાં આવું કેવી રીતે થાય, શું થાય, અને ટીચર સમજાવી દેતા હતા. અને આજે જે થઈ ગયું છે ઓનલાઈન એજ્યુકેશન, એના લીધે બાળકો કોન્સ્ટન્ટલી સ્ક્રીનની સામેને સામે જોઈ અને ઘણાને માથું દુખે છે, આંખો દુખે છે અને એ લોકોને બ્રેકની જરૂર પડે છે. બીજી બાજુ રૂમમાં બીજું કોઈ હોતું નથી, એ લોકો સાવ એકલા હોય છે, ભણવાનો પણ કંટાળો આવવા માંડે છે. અને આ જે આખી સ્થિતિ છે એમાંથી ઘણા બધા બાળકોને ડિપ્રેશન, એન્ઝાયટી જેવી તકલીફો થઈ ગઈ છે. દવા આપવી પડે એટલા સિવિયર ડિપ્રેશન અને એન્ઝાયટી ઓછા બાળકોને છે, પણ દવાની જરૂર નથી, પણ એક એન્વાયરમેન્ટના ચેન્જની જરૂર છે, હૂંફની જરૂર છે. આટલા સબ ક્લિનિકલ લેવલે જે લોકોને ડિપ્રેશન અને એન્ઝાયટી થયા છે આવા બાળકો ઘણા બધા છે.
અને જ્યારે ફરીથી સ્કૂલો ચાલુ થાય છે ત્યારે એ લોકો ક્યાંક પાછળ રહી ગયા છે. જે રીતે આપણે રેડ રાઇડિંગ હૂડ હતી કે જેમાં તમે ક્યાંક ને ક્યાંક તમે પાછળ પડી ગયા છો, એ જ રીતે એ લોકો જ્યારે સ્કૂલે જતા હતા ત્યારે જે લોકોનો ચામ હતો, જે લોકોનો ઇન્ટરેસ્ટ હતો, અને અત્યારે જે છે એમાં ઘણો બધો ફરક આવી ગયો છે. એટલે હવે જ્યારે પેરેન્ટ્સ એવું એક્સપેક્ટ કરે છે ફરીથી કે હવે સ્કૂલ ચાલુ થઈ એટલે તમે પહેલાંની જેમ રેગ્યુલર થઈ જાઓ, પહેલાંની જેમ બધું જ કરવા માંડો, ફરીથી બધું લર્ન કરો, લખો, ફર્સ્ટ રેન્ક લાવો, ટોપ કરો, તમારું બેસ્ટ પરફોર્મન્સ આપો, તો પેરેન્ટ્સ કદાચ એમની રીતે ખોટા નથી એમના વ્યૂ પોઈન્ટથી, પણ એમણે એ ઓવરલુક ન કરવું જોઈએ કે આ બાળકો કંઈક સ્ટ્રેસમાંથી પસાર થયા છે અને હજી એ લોકોને નોર્મલ થવા માટે ટાઈમ લાગશે. એ લોકોને એમનો સમય આપો, એમનું જે બાળપણ છે પાછું આવવા માટેનો તમે સમય આપો, તમે એટલી ધીરજ રાખો, એમને નોર્મલ થવા દો, પહેલાં એમના ફ્રેન્ડ્સને મળવા દો, હસવા બોલવા દો, અને એના પછી તમારે ભણતર માટે જે ઇન્સિસ્ટ કરવું હોય એ કરો. અત્યારથી તમે એને જો પેલી રેટ રેસમાં લગાવી દેશો કે ભાઈ ચલો હવે તારે ફર્સ્ટ રેન્ક લાવવાનો છે, તારે 10 out of 10 લાવવાના છે, 50 out of 50 લાવવાના છે, તો એ લોડ અત્યારનું બાળક ઓનલાઈન એજ્યુકેશન પછી ફરીથી સ્કૂલે જશે ત્યારે લઈ શકવા માટે બિલકુલ સક્ષમ નથી. એટલે બધા પેરેન્ટ્સને હું એ વિનંતી કરીશ કે તમારા બાળકોને પહેલાં એક મોકળાશ આપો, ફરીથી સ્કૂલે જવાનો આનંદ માણવા દો, અને ભણવાનું પ્રેશર એ બધું પછી આપજો, અત્યારે કશું જ ના આપતા. એટલે પેરેન્ટ્સની એક્સપેક્ટેશન્સ વધી જાય છે ત્યારે બાળકો પોતે લઘુતા ગ્રંથિ એટલે કે ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સથી પીડાવા માંડે છે, એમનો કોન્ફિડન્સ જતો જાય છે કે હું આ બધું કરી શકતો તો એ તો હવે પહેલાંનું હતું, હવે તો હું કંઈ જ નથી કરી શકતો, મને કંઈ નથી આવડતું, એટસેટ્રા એટસેટ્રા. આવા બધા નેગેટિવ સેલ્ફ સ્ટેટમેન્ટ્સ બાળકોમાં થવા માંડે છે. એના લીધે પછી ઊંઘ ના આવે, ભૂખ ના લાગે, અથવા તો અમુક બાળકો છે જે બહુ જ સૂઈ રહે છે અને સ્કૂલના ટાઈમે પણ ઊઠી નથી શકતા, બહુ જ ખાધા કરે છે, વજન કાં તો ઉતરી જાય છે કાં તો વધી જાય છે. ઘણીવાર સ્કૂલે જવાના નામથી જ માથું દુખે, પેટમાં દુખે, ધબકારા વધી જાય, છાતીમાં દુખે, આ ટાઈપના સિમ્ટમ્સ થવા માંડે છે કે જેને અમે લોકો એન્ઝાયટી કહીએ છીએ. તો આવી રીતે એન્ઝાયટી અને ડિપ્રેશન બંને બીમારીઓના ઘણા બધા લક્ષણ આ બાળકોમાં જોવા મળે છે, અને પેરેન્ટ્સનું પ્રેશર જો વધી જાય તો આ બધા સિમ્ટમ્સમાં ખૂબ જ વધારો થઈ જાય છે. આ રીતના બાળકો જ્યારે અફેક્ટ થાય છે ત્યારે પછી એ લોકોને ટ્રીટમેન્ટ માટે સાયકિયાટ્રિસ્ટ કે સાયકોલોજિસ્ટ પાસે લાવવામાં આવે છે, અને જ્યારે પ્રોપર ડિપ્રેશન કે એન્ઝાયટી થયું હોય તો એમાંથી બહાર નીકળવા માટે 1 થી 2 મહિના 3 મહિના જેટલું મિનિમમ થાય જ છે. તો નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત ઓનલાઈન ઓફલાઈન જોડાતા શિક્ષણમાં. કેટલું દૂધ દોણામાં પડ્યું, બાળક ભણ્યું કેટલું, શિક્ષણ કેટલું સફળ, અને હવે જો એને હરીફેમાં ધકેલવામાં આવશે એક્ઝામ સમયે તો એની શું માનસિક સ્થિતિ થશે એની ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો, આવજો.